परिवार विना न होतो એ જ્યાં રહેતો હતો એની બાજુમાં એક ઠાકુરનું કુટુંબ હતું. એમાં જે ઠાકુર હતા એ અનાથ છોકરાને કીધું કે બેટા, રોજી રોટી માટે તને કામ સોંપું. મારે ત્યાં વાછરડા છે, એ વાછરડા તારે જંગલમાં ચરાવવા જવું, સવારના નીકળી જવું, બપોરના પાછા આવી જવું, અમે જે ખાઈએ છીએ તે તને ખાવાનું આપીશું. અનાથ બચ્ચો હતો અને ઠાકુરે જ્યારે આ વાત કરી ત્યારે બચ્ચાએ વાત સ્વીકારી લીધી. રોજ એ ઠાકુરના વાસરડા લઈ કરી જંગલમાં ચરાવવા જાય છે. ચરાવી કરી અને બપોરે જ્યારે પાછો આવે ત્યારે ઘરમાં જે રોટી હોય એ રોટી નોકરાણીને આપે, તો રોટીની સાથે દાળ કે એવું કંઈ આપે જેના કારણે રોટી ચાવી ચાવીને નીચે ઉતારી શકે. બધાના ઘરે કઈ બધી સગવડો હોતી નથી, સ્થિતિ સંપન્ન હોય તો ઘરમાં બધી સવલતો હોય, સ્થિતિ સંપન્ન ન હોય તો થોડેથી પણ ઘણા લોકો બિચારા પેટ ભરતા હોય છે. તો અનાથ છોકરો વિચારે છે કે ચલો, શેઠનું કામ પણ થાય છે, ઠાકુરનું કામ પણ થાય છે અને મારું પણ કામ થાય છે. એક દિવસે એ છોકરો વાછરડા લઈ કરી અને જંગલમાં ચરાવવા માટે ગયો. બપોરે જ્યારે ચરાવી કરી અને ઘરે આવ્યો, એક ગરબી હતી અને પરિશ્રમ કર્યો હતો એના કારણે એને કકડીને ભૂખ લાગી હતી. નોકરની પોતાના નિયમ પ્રમાણે છોકરો જેવો આવ્યો તે છોકરાના હાથમાં રોટી આપી. સુખી રોટી હતી. નોકરાણીને છોકરાએ કીધું કે તમે સુખી રોટી તો મને અવારનવાર આપો છો, પણ આજે ખાલી તમે રોટી આપી છે, તો આ રોટી મારે ઉકાળવી શેનાથી? તો રાબડી બાબડી હોય, છાશ પાસ હોય તો મને આપો. તો આ સુખી રોટી ખાતા ખાતા આ રાબડી કે છાશ પીશ એટલે એ રોટી નીચે ઉતરશે. તો નોકરાણી છણકો કરી અને પેલા છોકરાને કહે છે, રાબડી બાબડી હા આ રોટી આપણી ખાઈ લે, તારા માટે આપણે શું રાબડી બનાવીએ. એક તો છોકરો બિચારો થાકી થાકીને આવ્યો હતો, ગરમી વેઠી વેઠીને આવ્યો હતો, એમાં સુખી રોટલી તો એને અવારનવાર મળતી હતી, એમાં એને વાંધો ન હતો. પણ એ છોકરો વિચારે છે કે છાશ કે રાબડીની મેં માંગણી કરી અને નોકરાની છણકો કરી અને આમ બોલે છે મારી સામે. એ છોકરો એને બહુ લાગી આવી. એ વિચારે છે નોકરાણીમાં પણ આટલી ગરમી અને આવા છણકા કરીને જવાબ આપે, ના ખપી આ ઘરની રોટલી, ના ખમી આગળનું ખાવાનું. અને એ છોકરો એ ઘરમાંથી કોઈને પણ કહ્યા વિના નીકળી ગયો. આમે અનાથ હતો, કોઈ એની ફિકર કરનાર ન હતું, કોઈ એની ચિંતા કરે એવું કોઈ ન હતું. તો એ છોકરો ઘરમાંથી નીકળી કરી અને ગામ છોડે છે. ગામ છોડ્યા પછી ચાલતા ચાલતા એ છોકરો બાજુના શહેરમાં આવ્યો. તો શહેરમાં લોકો ચર્ચા કરતા હતા કે આજે સાધુઓની મંડળી આવી છે. તો છોકરો વિચારે છે કે આજે શહેરમાં આ એક જ ચર્ચા થાય છે કે સાધુઓની મંડળી આવી છે, તો ચાલને હું એ સાધુઓની મંડળી પાસે જાઉં. બધા લોકો જો દર્શન માટે જતા હોય તો હું પણ એમના દર્શન કરું.
हाथ बाढ़ એને બીજી કોઈ લાલચ બાલચ છે નહીં, કેવળ દર્શનના ઈરાદે જ્યાં કને સાધુઓની મંડળી હતી અને મોટા સંત હતા ત્યાં કને પહોંચ્યો. સંસ્કૃતમાં એક શ્લોક છે, સાધુનામ દર્શનમ પુણ્ય તીર્થ ભૂતાઈ સાધવ તીર્થ ફરતી કાળેન સદ્ય સાધુ સમાગમ. સાધુઓના દર્શન કરવા એ પુણ્ય વિના સાધુના દર્શન થઈ શકતા નથી. પુણ્ય હોય તો વ્યક્તિને સાધુના દર્શન કરવાની ઈચ્છા થાય એવું શ્લોકમાં કહે છે. તીર્થ ભૂતાઈ સાધવ, સાધુઓ છે એ તીર્થ જેવા રહેલા છે. તીર્થ બે જાતના બતાવ્યા છે, એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ. જે એક ઠેકાણે છે એને સ્થાવર તીર્થ કહેવાય અને જે હરતા ફરતા હોય એને જંગમ કહેવાય. તો સાધુઓ છે હરતા ફરતા તીર્થ જેવા રહેલા છે. સ્થાવર તીર્થ પાસે આપણને ચલાવીને જવું પડે, ચલાવીને જઈએ તો દર્શન થઈ શકે. પણ જંગમ તીર્થ એવા રહેલા છે કે એ ચાલી ચાલીને સામેથી દર્શન દેવા માટે આવતા હોય છે. હવે તમારી એક ઈચ્છા એવી છે કે ગઢ સુધી આવી જાય તો સ્થાનક સુધી આવવાની તકલીફ મટી જાય. ના સમજ્યા તમે? સાધુ સંતો જંગલ છોડી કરી અને હવે ગામમાં આવી ગયા છે, વસ્તીમાં આવી ગયા છે. હવે વસ્તીવાળા એમ કહે છે કે મહારાજ સાહેબ ઘરે પગલા કરો અને માંગલિક સંભળાવો એટલે અમારું કામ થઈ જાય. ગઢ બેઠે ગંગા, એટલે અહીં આવવા માટે બી ખાસ અમને તકલીફ ના પડે, ડીઝલ પેટ્રોલ બારવું ના પડે, પગ ઘસવા ના પડે, બધું સામેથી તાત્કાલિક ઘરે જ મળી જાય. પણ બધે ઠેકાણે આવી વ્યવસ્થા મળતી નથી. સાધુઓ છે એ જંગમ તીર્થ જે મારેલા છે. તીર્થ છે એ તો સમય જતા ફળે, તીર્થ ફળતી કાલે ના. કાલ ઘણા સમય પછી તીર્થ ફરતું હોય છે. સત્ય સાધુ સમાગમ, પણ સાધુઓના દર્શન કરીએ અને સાધુઓ સાથે આપણે મૌન ભાવે સમાગમ કરીએ તો પણ એનો ફળ તાત્કાલિક મળતો હોય છે. લાલચ વગરના સાધુ હોય અને સાધુપણું ખરેખર પાડતા હોય, નિર્મળ રહેલા હોય, તો એવા સાધુના દર્શન વ્યક્તિને તરત જ પડતા હોય છે. અમે એવી તમારા સામે આશા રાખીએ કે મારી પાસે જે ભાઈ આવ્યા છે તે પૈસાદાર છે કે નહીં. પૈસાદાર હોય તો એને બોલાવો, ગરીબ હોય તો એ કામના નથી. આવી જો મનમાં ભાવના રાખે તો કદાચ એ સાધુના દર્શન ફળે નહીં. પણ પ્રલોભન વિના સાધુ દરેકને સમાન ગણી કરી અને સ્વીકારે તો એવા સાધુના દર્શન કરવાથી ચોક્કસ પુણ્ય બંધાય છે અને તરત જ એનો ફળ મળે છે. સારા સાધુના આપણે દર્શન કરીએ, સાચા સાધુના આપણે દર્શન કરીએ તો પ્રસન્નતા મળે. ઘોડું ચડાવેલું ના હોય સાધુ મહારાજ અને એકદમ ફ્રેશ રહેલા હોય. સાધુ એને કહેવાય કે જેની પાસે જતા આપણને મોકળાશ, આપણે મોકળાશ અનુભવીએ કે ચલો એ મહારાજ પાસે જઈશું તો કઈ આપણને સંકોચ જેવું નથી. ઘણી વખત ઘણા સાધુ સંતો પાસે જવું હોય તો બધું ડિસિપ્લિન જાળવવું પડે. આગળથી ચેતવણી આપવી પડે કે મનુભાઈ આવ્યા છે દર્શન કરવા માટે અને એ સાધુ મહારાજને પણ અનુકૂળતા રહેલી હોય અને મનુભાઈમાં કઈ પ્રસપાણી રહેલા હોય તો કઈ આવા દેજો ચકલી ને. અને દેખીએ કે આ ભાઈ સાહેબ તો ગોરે ગોરા આવ્યા છે તો એ સાધુ મહારાજ કહી દે કે હમણાં ટાઈમ નથી, પછી એમને કહેજો આવે અગર તો બે ત્રણ કલાક બેસે. ખરેખર આવી આવી બધી ક્રિયા કરવા જેવી છે. અમે હવે ધીમે ધીમે શીખી રહ્યા છીએ. બે ત્રણ કલાક માણસોને બેસાડવાના, પછી કંટાળી કરી અને હાલે આ જાય કે બબે કલાક થયા હજી સાધુ મારે દર્શન દીધા નથી. પણ સાચા સાધુ આવું કાંઈ જ નથી કરતા, સ્વાભાવિક રીતે જીવન જીવતા હોય અને એવા સાધુના દર્શન કરવાથી તાત્કાલિક આપણને પ્રસન્નતા મળતી હોય, આપણે ફ્રેશ થઈએ કે વાહ. તો એ છોકરો એ સંતની મંડળી પાસે આવ્યો. બપોરનો ટાઈમ હતો, જમવાનું તૈયાર હતું, એટલે સંતોએ છોકરાને કીધું કે બેટા બેસી જાઓ ભોજન કરવા માટે.
तो संतो सामेती ये छोकरा ने भोजन पीरसे छे। जे खरेखरा संत होय ते एकदम सरल रहना होय, एना माटे तो सब समान, जैन आवे के अजैन आवे, गम्मे ते ज्ञाति नो आवे, एना माटे बधी व्यक्तिओ एक सरखी। आवी समानता कोई विरल संत में आवती होय छे तो ए संत पेला छोकरा ने प्रेम थी जमाड़े छे। बिचारो भूखी होय तो અને આવું સરસ ગરમાગરમ એને ખાવાનું ક્યારે મળ્યું ના હતું, એટલે ભરપેટ એને ભોજન કર્યું, શાંતિથી એટલો એને આનંદ થયો કે આહા આવો ભોજન, અને તે પણ સંત પોતાના હાથેથી ભોજન કરાવે એ તો મારા નસીબ કહેવાય। ભોજન કરી લીધો, છોકરાને ખૂબ આનંદ થયો, તાત્કાલિક ફળ મળી ગયો ને, કોનો ફળ? હા, સાધુના દર્શનનો તાત્કાલિક ફળ મળી ગયો, એનું પેટ પણ ભરાયું અને એને હળવાશ પણ થઈ, શાંતિ થઈ। સાધુ મહારાજ પૂછે છે, બેટા તમારો કુટુંબ ક્યાં છે, પરિવાર તમારો ક્યાં છે? તો એ છોકરો કહે છે, નથી માં, નથી બાપુજી, નથી પરિવાર, એકલો છું, રમતો રામ છું, કોઈ મને ખાવાનું આપે તો હું ખાઉં છું, અને નહીં તો આમને આમ જિંદગી મારી પસાર થયા કરે છે। સાધુ મહારાજ કહે છે, તારા માં નથી, તારા બાપ નથી, તારો પરિવાર નથી, અને આમને આમ તું રખડ્યા કરે છે, એના કરતા મારી સાથે આવી જા ને, દીક્ષા લઈ લે, શું વાંધો છે? છોકરો કે ભલે, અને એ સંતની મંડળી વચ્ચે એની દીક્ષા થઈ ગઈ, છોકરો સાધુ બની ગયો। એ મંડળીના જે મોટા સંત હતા એ વિચારે છે કે આ છોકરાની નાની ઉંમર છે અને નાની ઉંમરમાં એને સંન્યાસી બનાવી દીધો, એની લાઈફ બનાવવા માટે જ્ઞાન હોવું એ જરૂરી છે। એટલે મોટા મહંતે પોતાના બીજા સંતોને કીધું કે આ છોકરો આમ બિચારો વખાણો માર્યો છે, દુઃખી છે, એને આપણે ભણાવીએ તો બિચારાની જિંદગી સારી બની જાય। તો એ છોકરાને કહે છે, બેટા અમે તને ભણાવવા માટે ત્યાં મોકલીએ તો તું જાય કે ના જાય? એટલે છોકરો કહે, કેમ ન જાઉં, આપ જ્યાં કહેશો ત્યાં હું જવા માટે તૈયાર છું, કારણ કે હવે હું એકલો નથી, હવે હું સ્વતંત્ર નથી, હવે મારા પર કોઈ તમારા જેવા સંત રહેલા છે, ગુરુ રહેલા છે, તમે જે રીતે આદેશ આપશો તે રીતે હું જઈશ। તો સંતોએ આ સાધુ માટે કાશીએ જવા માટે વ્યવસ્થા કરી કે કાશીમાં જજે અને ત્યાં પંડિતો પાસે અભ્યાસ કરજે। છોકરો પહોંચ્યો, સંત બનેલો છે અને કાશીએ પહોંચ્યો, અને બધી વ્યવસ્થા એ મહંતના જે તે ભક્તોએ કરી દીધી ભણવા માટે, અને કાશીના પંડિત સાથે કાશીના પંડિતો એ છોકરાને અભ્યાસ કરાવે છે। હવે છોકરો નથી પણ સાધુ બની ગયો છે, અભ્યાસ કરે છે, સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કરતા 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 ખૂબ જ્ઞાનમાં આગળ નીકળી ગયો, અને સમય જતા એ છોકરો જે સંત બન્યો છે એ મંડલેશ્વર થઈ ગયો। આટલી પ્રગતિ સેનાથી થઈ, આટલો વિકાસ સેનાથી થયો? જે છોકરો અનાથ છે, જેને ખાવાનું મળતું ન હતું, અને મળતું હતું તો લુખું સુખું મળતું હતું, અને મળતું હતું ત્યારે પણ કજિયા કરીને એ લેતો હતો ઘણી વખત, આજે કોણ બની ગયા? મંડલેશ્વર, મોટા મહંત બની ગયા। આટલી પ્રગતિ સેનાથી થઈ? એને સારી સોબત કરી, દિલથી સોબત કરી, તો દિલથી સોબત કરવાને કારણે મંડલેશ્વર થઈ ગયા। મંડલેશ્વર તો થયા પણ એનું આજુબાજુ નામ પંકાવા લાગ્યું કે મંડલેશ્વર એ મહાન બહુ પ્રભાવશાળી છે, બહુ જ્ઞાની રહેલા છે, આપણે કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ છીએ તો પ્રેમથી સમાધાન કરી દે છે, એ મહંતની એ મંડલેશ્વરની ચારે બાજુ પ્રસિદ્ધિ થવા લાગી। અને એક દિવસે એ મહંતના ગામના લોકો આવ્યા, મહંત તમારા ગામના છે એવું ગામવાળાને ખબર નથી, પણ અમસ્તા અમસ્તા મંડલેશ્વરને વિનંતી કરવી જોઈએ એમ સમજી કરી અને ભાવનાથી એ મંડલેશ્વરને વિનંતી કરી, મહંતને કે અમારા ગામમાં આપના પગલા થાય તો બહુ સારું,
तो विचरण करता 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 ये मंडलेश्वर पोतानी मंडली साथे ये संत महात्मा पोतानी मंडली साथे पोताना गाम मां आवे छे। गाम लोकोए वास्ते गास्ते एमनु सन्मान कर्यु साबायु कर्यु अने पेला ठाकुर एने खबर पड़िया के एक महात्मा पधार्या छे, बहुज तपस्वी छे, ज्ञानी छे, एमना दर्शन करिए तो आपणे पण धन्य थई जईए एवा समाचार आ ठाकुर ने मळ्या। वर्षो निकली गया छे, ठाकुर वृद्ध थई गया छे, પોતાના એક નોકરને લઈ કરી એ મંડલેશ્વરના દર્શન કરવા માટે આવ્યા, ઓળખી ન શક્યા કારણ કે વર્ષોના વાણા વહી ગયા છે, મંડલેશ્વરની આખી કાયા પલટ થઈ ગઈ છે। તો એ વૃદ્ધ ઠાકુર નમસ્કાર કરી, પ્રણામ કરી અને મંડલેશ્વરને વિનંતી કરી કે બાપજી મારા ઘરે આપ પગલા કરવા આવો તો સારું, જેમ તમે વિનંતી કરો છો પગલાની એમ। કે ઠાકુરે પણ વિનંતી કરી કે પગલા કરવા માટે પધારો, મંડલેશ્વરે કીધું ઠીક છે હું આવી જઈશ આપના ઘરે પગલા કરવા માટે। તો ઠાકુરે કીધું કે આપ ઓચિંતા આવો તો હું કાંઈ પણ આપનું સ્વાગત ન કરી શકું, એના કરતા આપ બપોરના ટાઈમે પધારો તો હું ભોજનની પણ ત્યાં વ્યવસ્થા કરું। મંડલેશ્વરે કીધું ઠીક છે, બપોરના ભોજન કરવા માટે આવીશ, મારી સંત મંડળી પણ બધી સાથે હશે, તો તમારે જે કઈ વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા તમારે કરવી। ઘણા ઘણા સંતોની મંડળીઓ છે ને એના એક દિવસના તમે ખર્ચા સાંભળો ને તો ઉમેશભાઈ તમે કાંઈ ખર્ચા નથી કરતા, કાંઈ ખર્ચા નથી કરતા। અમુક અમુક સંતોની જે મંડળીઓ હોય એ લોકો તો એને બીજો કઈ કહે છે, તો એ સંતો જ્યારે કોક ઠેકાણે પધારે ત્યારે એમને કેટલી વ્યવસ્થા જોઈતી હોય છે, એમના રસોડા કેવા જોરદાર હોય છે, એમના રસોડા ચોવીસે કલાક ચાલુ રહેતા હોય છે, ગમે એમને દર્શનાર્થી આવે ચા પાણી વગેરે ચાલુ જ પડ્યા હોય છે। અને આ મંડળીઓના જયારે ખર્ચા અમે વાંચતા હોઈએ ઘણી વખત કે સાંભળતા હોઈએ ત્યારે એમ લાગે કે આ જૈન સાધુઓના તો કાંઈ ખર્ચા નથી, કાંઈ ખર્ચા નથી, તે છતાં પણ ઘણા માણસો રાડ કરતા હોય છે, આટલા ખર્ચા કરાવે છે ને, આટલા ખર્ચા કરાવે છે ને। અરે એક દિવસ મંડળી આવે ને તો લાખોના ખર્ચા થઈ જાય, લાખોના ખર્ચા એમને। એક તો ધૂનો દખાવવા માટે એટલા લાકડા જોઈએ, એમના સતત ચા પાણી ચાલુ હોય એના માટે બધી વ્યવસ્થા જોઈએ, અને કઈ ચાલુ માલ પાણી ખાય નહીં। હા મહંત હોય મંડળી હોય ચાલુ કઈ ના ખાય, તમે સૂકી રોટલી આપી દો બપોર વાળી કે મહારાજ સાહેબ સાંજે તમે પધાર્યા છો બપોરની રોટલી છે લેશો, મહારાજ સાહેબ વાણિયાના બહુ ઢીલા બિચારા, હા એ કઈ કે બપોરની તો બપોરની બાપા પેટ ભરવાનું છે, શાક મારે છે સવારનો બનાવ્યો છે બપોરના લેશો તો બિચારા જૈના સાધુઓ શું કરી બપોરનો શાક લઈ લે। પણ એ મંડળીના સંતો પેલા તો રસોડામાં કોઈને પ્રવેશ કરવા ન દે, પ્રવેશ કરવા જ ના દે, પોતાના સંતો જ બધી વ્યવસ્થા કરતા હોય, અને કઈ બનાવટી ઘી ન હોય એમની પાસે તો બધું ટકાટક રહેલું હોય। આ જયારે હું ક્યાં ક્યાં સાંભળતો હોઉં છે સંતોની મંડળી પધારે અને લોકો કેટલાક અમારા જે પરિચિત રહેલા હોય એ જયારે માહિતી આપે ને ત્યારે એમ લાગે કે જૈન સંતોના ખર્ચા આમ જવા જઈએ તો કાંઈ જ નથી,